गैस आधारित शमशान कोरोना कपरा समय ठप। भेरावड़ी अमरा संवाददाता मालिक गोयल जनावे के वेरावड़ सोमनाथ जोड़िया शहरू त्रिवेणी संगम खाते आवेल शमशान में वेरावड़ नगरपालिका संचालित गैस आधारित शमशान छेल्ला घणा दिवसोथी बंद पड़ू है। पालिका तंत्र रिपेर करावा मथामण करी रह्यु छे, तो बीजी तरफ लाकड़ाथी अग्नि संस्कार में घसारो वधी गयो छे, जेना कारणे शमशान में लाकड़ाओ पण खूटी जता भयंकर हालाकी सर्जाई रही छे। वेरावड़मां सरकारी तंत्र तो वामणू पुरवार थयुं छे, त्यारे प्रभास पाटणना स्थानिक कोळी समाजना युवानोए आ कपरा समयमां मानव सेवानो साचो रंग राख्यो छे। प्रभास पाटणना જેસલભાઈ ભરડા અને તેની સાથેના સેવાભાવી યુવાનોની ટીમ દ્વારા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી લાકડા માટે રીતસરની ટહેલ નાખી લાકડાઓ એકઠા કરી રહ્યા છે। આવા સમયે જેસલભાઈ અને તેમની યુવાનોની ટીમ મદદે આવી પહોંચી છે। મૃતકના સ્વજનોને સધિયારો સાથ આપી અગ્નિ સંસ્કારની તમામ વિધિ કરી રહ્યા છે। આવા સમયે આ યુવા મંડળોની સેવા ધન્યવાદને પાત્ર છે। હું જેસલભાઈ વાસાભાઈ ભરડા, રહેવાસી પ્રભાસ પાટણ, મોટા કોલીવાડા। જેસલભાઈ, વાત કરવામાં આવે તો સ્મશાને એ કપરી પરિસ્થિતિ છે, રોજની કેટલી લાશો આવે છે, અને તમે શું સેવા કરો છો? હું અહીંયા માનવતાની સેવા કરું છું, અને ચીમની અહીંયા બંધ હોવાથી નગરપાલિકાની ઓછામાં ઓછા 22 દિવસથી બંધ છે, માટે અહીંયા લાકડામાં આવે છે, તો અમે અમારી ટીમ દ્વારા 5 થી 7, 8, 10 જણ છે જે એ અમે અહીંયા સેવા કરીએ છીએ, અને સવારથી સાંજ સુધી રાત્રે પણ ગમે ત્યારે કોઈ પણ એની ટાઈમ ફોન કરે તો અમે લોકો અહીંયા બારવા માટે આવી જઈએ છીએ। બારવાની સાથે સાથે અમારું ઘર બહાર છોકરા બધા મૂકી અને અમે આવીએ છીએ। ડૉક્ટરો ત્યાં લાશ અડવાની ના પડે છે, અમે લોકો અહીંયા હાથે ઉપાડી ઉપર મૂકી અને એને ગોઠવી અને કમ્પ્લીટ કરી બધું વ્યવસ્થિત સાફસફાઈ કરીને પછી અમે જઈએ છીએ। જેસલભાઈ, વાત કરવામાં આવે તો અહીં લાકડાની અછત હતી, શું વ્યવસ્થા કરવામાં આવી છે? નજીકના ગામઠાઓ ગામડાઓ અહીંયા સ્થાનિક આપણે વેરાવળ સિટી શહેર પ્રભાસ પાટણ અને નજીકના આપણા જે યુવા મંડળો દ્વારા જે કંઈ પણ હતું એ લોકોએ લાકડાની સગવડતા કરેલી અને આજુબાજુમાંથી આવેલા, ખાસ કરીને કોઈ રૂપિયા લેવામાં નથી આવતા, ના પૈસા લેવામાં નથી આવતા। જેસલભાઈ, વાત કરવામાં આવે તો આટલા દિવસ તમે જે સેવા કરી એમાં સૌથી વધારે લાશ કયા દિવસે આવી હતી અને કેટલી હતી કોરોનાની? હમણાં ઓછામાં ઓછા 4 થી 5 દિવસ થયા સતત, એટલે કે આશરે 30 થી 35 મે તો રોજ માટે આવે છે। એમાં સરકારી હોસ્પિટલમાંથી ઓછી આવે છે, પરંતુ પ્રાઇવેટ હોસ્પિટલમાંથી અતિશય વધારે આવે છે, અને સાથે સૌથી વધારે કોવિડની જ હોય છે। સરકારી આંકડા મુજબ તો ક્યારેક ક્યારેક એક મોત પણ નથી બતાડવામાં આવતું, શું કહેશો? એ તદ્દન ખોટી વાત છે, મારી પાસે આવે હું એમને આંકડા પર તૈયાર છું, જે તારીખના આંકડા માંગે મારી પાસે અહીંયા તૈયાર છે ઓલરેડી। વાત કરવામાં આવે નગરપાલિકા હસ્તકની જે ચીમની છે એના માટે તંત્રને શું રજૂઆત કરો છો? તંત્રને વારંવાર અહીંયા આવેલા એમના અધિકારીઓ જે છે એમની સાથે અમારે રૂબરૂ ચર્ચાઓ થઈ ગઈ છે, વાતચીત થઈ ગઈ છે, એમને સ્પષ્ટ શબ્દોમાં કીધું કે ભાઈ આ નહીં આવે તો આ બારોબારની મહામારીના કારણે અત્યારની જે મહામારી છે એ બધા લાકડાઓમાં બારવામાં આવે છે, અને જે લોકો માનો કે ત્યાં હોસ્પિટલથી આવે છે એની સાથે 2-2, 3-3 જણ જ ખાલી હોય છે, તો એ લોકોને કરવાનું શું? ના કોઈ સામાન હોય, ના લાકડા હોય, અમે લોકો અહીંયાથી બધું એક્સેપ્ટ કરી દઈએ છીએ એમને। મારું નામ મિલનભાઈ હિંમતલાલ જોશી છે। છેલ્લા 35 દિવસથી કોરોનાની આ જે લહેર ચાલી રહી છે ત્યારે પ્રભાસ પાટણ સ્મશાન ખાતે રોજની લગભગ 30 થી 35 ડેડ બોડીઝ આવી રહી છે। એવા સમયમાં નગરપાલિકા સંચાલિત ભઠ્ઠી બંધ હોય, અહીંયા ખાટલા પણ ઓછા હતા, સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખાટલાની અને લાકડાની તાત્કાલિક ધોરણે પહેલ કરી અને લાકડા તો પૂરા કરવામાં આવ્યા છે, ત્યારે જેસલભાઈ, નરેશભાઈ, ગણેશભાઈ, મનોજભાઈ એમની ટીમ દ્વારા અને એમના મિત્રો દ્વારા છેલ્લા લગભગ 25-30 દિવસથી કન્ટિન્યુઅસ સ્મશાન ખાતે અગ્નિસંસ્કાર કરવા માટે સવારથી સાંજ સુધી અને ઘણી વખત તો આખી રાત પણ એ લોકો અહીંયા અગ્નિસંસ્કાર કરે છે, એમની સેવાને બિરદાવવી જોઈએ, અને આ નગરપાલિકા સંચાલિત ભઠ્ઠી વહેલામાં વહેલી તકે સ્ટાર્ટ થાય અને કોરોનાવાળી બોડી એની અંદર અગ્નિસંસ્કાર કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય એવું છે। લાકડાની વાત કરવામાં આવે તો લાકડાની અછત હતી, શું સેવા કરવામાં આવે, કોને સેવા કરી? ઘણા સમયથી ગેસ આધારિત ભઠ્ઠી ચાલુ હોય ત્યારે લાકડાની માંગ ઓછી હોવાથી લાકડાનું થોડું ઓછું હતું, પણ આ નવી લહેર ચાલુ થવાથી લાકડાની માંગ ખૂબ જ વધી હતી। સ્મશાનની અંદર લાકડા ન હતા ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા અને આજુબાજુના ગામડાઓ દ્વારા આ સ્મશાન ખાતે લાકડા એકત્રિત કરવામાં આવે છે, અત્યારે પણ લગભગ 3-4 મહિના ચાલે એટલા લાકડા સ્મશાન ખાતે એકત્રિત થઈ ગયા છે। સ્મશાનની જવાબદારી કોની આવે? ઘટે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? આમ જોવા જઈએ તો સ્મશાન છે 54 ગામનું સ્મશાન છે, પરંતુ નગરપાલિકા સંચાલિત જે ભઠ્ઠી છે એનું સંચાલન નગરપાલિકા કરે છે, અને બાકીની સ્મશાનની જે લાકડાવાળી ભઠ્ઠી છે એમનું સંચાલન છે એ મહાકાળીવાળા તપસીબાપુ કરે છે। મારો પરિચય, હું સુત્રાપાડા તાલુકાના રાખેશ ગામના ઉપસર્પંચ શ્રી રામભાઈ રણદીપભાઈ પરમાર, રાખેશ ગામમાં છેલ્લા 5 વર્ષથી ઉપસર્પંચ તરીકે સેવા બજાવું છું।
અત્યારે મારા એક સજન જે રામસિંહભાઈ અમીરભાઈ પરમાર જે એક્સ આર્મીમેન હતા તેને 16 દિવસથી આજે સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન હતા પણ તેમના આજે નિવેદન થતાં ત્રિવેણી સંગમ ખાતે સ્મશાન યાત્રા લાવેલા અને આ ત્રિવેણી સંગમ ખાતે પરિસ્થિતિ જોઈને જ અમારા અત્યારે કંઈ બોલી શકાતું નથી એવી પરિસ્થિતિ છે. 5-5, 6-6 લાશ એક એક કલાકની અંદર સળગે છે અને ધન્યવાદને પાત્ર તો એ છે કે જે અહીં સામાજિક સેવાવાળા માણસો છે ને તેને ધન્યવાદ દઉં છું. એવડી મોટી પરપ્રાંતિ લોકો અરસપરસ અમારું ગામ અહીંથી 40-50 કિલોમીટર દૂર છે પણ અમારે કોરોનાની મહામારીની હિસાબે અમારું મૃતદેહને અંતિમ સંસ્કાર અહીંયા જ કરવું પડ્યું. ત્યારે અત્યારે આ લોકો જે સામાજિક લોકો સેવા આપે છે એને ધન્યવાદ છે. બે હાથ જોડીને પ્રાર્થના કરું કે જેના સજનસિંહ ગુમાવ્યો છે ને એને બહુ દુઃખ સાથે લાગણી છે. અમે એવા અમારો ભાઈ ગુમાવ્યો છે, 20-20 વર્ષ સુધી આર્મીમાં સેવા આપી દેશની સામે નહોતો હાર્યો પણ કોરોનાની સામે માત આપીને આજે અમારો ભાઈ ગુમાવવો પડ્યો છે. ભાઈ ખાસ કરીને અહીંયા જે નગરપાલિકા સંચાલિત જે સ્મશાન છે બંધ છે શું કહેશો? અહીંયા અત્યારે હું આ બીજી ડેડ બોડીમાં આવ્યો છું. પહેલાં પણ ટૂંક સમયમાં પહેલાં પણ હું મારા ગામમાં એક લેડીઝમાં આવ્યો હતો. આ ગેસ સંચાલિત સિમની છે એ છેલ્લા આજ એમ માનો કે 20-25 દિવસથી બંધ છે. ત્યારે અહીંનું તંત્ર છે એ ખોખલું થઈ ગયું છે. આખું સ્મશાનની કોઈ પણ જાતની મુલાકાત નથી, કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. માણસો એમને આવ્યા તો સેવાભાવી માણસો છે તે કાયમી માટે દિન રાત મહેનત કરે છે. અમે ગયા વખતે સાહેબ હું એમ કહું રાતના 10 વાગે આવ્યા હતા પણ એ લોકોએ રાતના અમને ફૂલ અહીંયા અમારી અમને હાથ પણ ન અડાડવા દીધો કે અમારી રીતે અમે તમે તારે કોઈ જાતની ઉપાધિ કરો અમે અહીંયા અમારી રીતે સ્મશાન યાત્રા પૂરી કરાવી દઈશું તમારી. એટલે ધન્યવાદ છે હું એમ કહું કે આવા લોકોને કે જેથી કરીને રાત દિવસ એનો ધંધા મજૂરી ટાઈમ બગાડીને બહાઈ રહીશ. ધન્યવાદ છે. ધાંગધ્રા પંથકના ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે બોલાવવામાં આવ્યા પરંતુ ખેડૂતો થયા પરેશાન. ધાંગધ્રાથી અમારા સંવાદદાતા સની વાઘેલા જણાવે છે કે ધાંગધ્રા પંથકના ખેડૂતો દ્વારા ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ હવે ખેડૂતોને પણ પરેશાની વેઠવી પડી રહી છે કારણ કે પહેલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છતાં ઘઉંની ખરીદી થતી ન હતી. હવે જ્યારે મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થતાં તમામ ખેડૂતોને એક પછી એક પોતાના ઘઉં ગોડાઉન પર લાવવા માટે મેસેજ કરવામાં આવે છે પરંતુ અહીં કોઈ મજૂર હાજર નહીં હોવાથી ખેડૂતોને સવારથી સાંજ સુધી બેસીને પાછા ફરવું પડે છે. દીપકભાઈ નટવરભાઈ પટેલ સસાપરનો રહેવાસી. મેં ઘઉંની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવેલ છે અને આજની તારીખ 4-6-2021 મેસેજ આવેલો છે કે સવારે 8 વાગે તમારે ઘઉં લઈને હાજર થઈ જવું અને ઘઉંને લઈને હાજર થયા 1 વાગ્યો સિવાય બપોરનો પણ હજી કોઈ મજૂર નથી અને તોલાવવાની કોઈ ક્રિયા થઈ નથી. એટલે અમે આ ફરિયાદ કરી છે. અત્યારે અમારું ટ્રેક્ટર છે ખેતી કામમાં રોકાયેલું હોવા છતાં અમારે અહીંયા લઈને આવવું પડ્યું છે તો એ ટ્રેક્ટરમાં રોજિંદુ કામ નથી મળતું, કોઈ મજૂર નથી આવતા અને આમ તેમ કરીને હેરાન કરવાની વાત કરે છે અને અમારી મજૂરી શું ભાવવી પડે? અમારે માણસને ખોટી થવાનું, ટ્રેક્ટર એક બધી ખોટી હોય, વાડીનું કોઈ કામ નથી થતું, અહીંયા કોઈ ઘઉંની મજૂરના હિસાબે ત્યાં અમે જોખાતા નથી અને મેસેજ સવારે 8 વાગ્યાનો લઈને કીધું તો આવજો પણ કોઈ મજૂર છે નહીં એટલે આને તાત્કાલિક નિકાલ થાય એવું કંઈક કરો. આપે કોઈ સાહેબને આ બાબતે રજૂઆત કરેલી છે? હા, તો અહીંયા મજૂરની વાત કરી સાહેબોને તો કે મજૂરનો વ્યવહાર તમારા મને ન આવે કે તો કોનો આવે કીધું. व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.